ભગવાન કોઈને મનુષ્ય જીવન આપે ને એમાં ભગવાનનો કોઈ સ્વાર્થ નથી, ભગવાનનો કોઈ હેતુ નથી. અને એ જ્યારે પુરુષના વીરજનો આશ્રય લઈને માતાના ગર્ભમાં આવે, પહેલી રાત્રિએ રજમાં ભળીને કલલ બને, એક લિક્વિડ બને. પાંચ રાત્રિ વ્યતીત થાય ને તો એક પરપોટા જેવડું સ્વરૂપ થાય. આજે તો ટેકનોલોજી છે, આ બધું તમે જોઈ શકો છો. 5000 વર્ષ પહેલા જે વિજ્ઞાન કપિલ ભગવાને લખ્યું છે, આજે સોનોગ્રાફીના માધ્યમથી જોવો ને તો એઝ ઇટ ઇઝ સત્ય છે. કોઈને શંકા હોય પ્રયોગ કરી શકો છો. જેને શંકા છે કે શાસ્ત્ર સાચું છે ખોટું છે, એના માટે કોઈ વિજ્ઞાન ટેકનોલોજી વગર કેમ ખબર પડી આ રીતે વિકાસ થાય. 10 રાત્રિ જયારે વ્યતીત થાય ત્યારે એ પરપોટો જે છે એ બોર જેવડું કઠણ ઠળિયાનું રૂપ ધારણ કરે, માંસનો એક પિંડ બને. 1 મહિનો જયારે વ્યતીત થાય એ પિંડમાંથી મસ્તક નીકળે, 2 મહિના વ્યતીત થાય ત્યારે એ પિંડમાંથી હાથ પગ નીકળે, 3જા મહિને નખ અસ્થિ ચામડી સ્ત્રી છે કે પુરુષ એના ચિહ્ન લાગે 3જા મહિને, 4 મહિના વ્યતીત થાય ત્યારે એમાં સપ્ત ધાતુ આવે, વાત પિત્ત કફ રક્ત મજ્જા ઇત્યાદિ, 5મા મહિને એને ભૂખ તરસ લાગે, 6ઠા મહિને ઓર સાથે લપેટાય, એક પ્લાસ્ટિક જેવું આવરણ બને એ ગર્ભમાં અને જેમાં એ બાળકને લપેટી દેવામાં આવે, 7મા મહિને એમાં જ્ઞાન શક્તિનો ઉન્મેષ થાય, 7મા મહિને એ જીવ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ આ ગર્ભમાં બહુ દુઃખ છે, પ્રભુ આથી મને મુક્ત કરો. ભગવાન કે મુક્ત થવા જ આ મનુષ્ય દેહ તને આપ્યો છે, કેટલી વાર મેં તને મનુષ્ય બનાવ્યો પણ તું ભજન કરતો નથી, એટલે તારે અહીં આવવું પડે છે. અને જુઓ ગર્ભનું દુઃખ જે છે ને એ બહુ ભયાનક છે. ગીતામાં ભગવાન કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. 4 દુઃખ જે છે એ છે જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ. અચ્છા, જન્મને ભગવાન દુઃખ કેમ કહે છે? કારણ ગરુડ પુરાણ કહે છે કે ઓરિજિનલ જે નરક લોક છે એમાં જે દુઃખ આપે છે ને જીવને, એની કરતા 100 ગણું દુઃખ જીવને માના ગર્ભમાં થાય. આ ગર્ભવાસ એટલો ખતરનાક છે, મૃત્યુ કરતા પણ વિશેષ જન્મનું દુઃખ વધારે ભયાનક છે. એ ભગવાને પહેલું રાખ્યું જન્મ. ત્યારે ભગવાનને કહે છે એ જીવ કે પ્રભુ હવે એક વાર ચાન્સ આપો, બસ હવે હું અહીંથી બહાર જઈને પછી ભજન કરીશ. ભગવાન કે પાકું કન્ફર્મ. 9 માસ વ્યતીત થાય ભગવાન એને આ જગતમાં આવવાનો અવસર આપે. 9 મહિના જયારે પૂરા થાય ને તો ગર્ભમાં એક વાયુ પ્રકટ થાય, જેને પ્રસવ વાયુ કહેવામાં આવે છે. મસ્તક ઉપર એનો ધક્કો લાગે અને એ જીવ ગર્ભમાંથી બહાર નીકળી જાય છે. પણ એ ધક્કો એવો ખતરનાક હોય કે એનાથી એમાં વિસ્મૃતિનો ગુણ આવે છે. ગીતામાં ભગવાને કીધું ને, મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ. જીવ એના પૂર્વ જીવનને ભૂલી જાય છે. અને માની લો જન્મ લઈને થોડું થોડું યાદય હોય, પણ બહાર આવીને જેમ જેમ પરિવાર સાથે હળતો મળતો થાય એટલે પાછળનું શેષ જીવન ભૂલાય અને અહીંયા લાગે આ માં છે, આ બાપ છે, આ પરિવાર છે, આ ભાઈઓ છે, સંબંધ નવો જોડાવા લાગે. અને પાછો માયાના ચક્કરમાં પડી ભગવાનનું ભજન છોડી અને કર્મના ચક્કરમાં ફસાય. એને આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર માના ગર્ભમાં આવે છે, વારંવાર દુઃખી થાય છે આ જીવ, ફરીથી જન્મ ફરીથી મૃત્યુ. પ્રભુપાદ કહેતા વારંવાર જન્મો અને વારંવાર મરવું આ હારું નથી, બહુ દુઃખ છે આવું. જન્મનું જેમ દુઃખ એમ મૃત્યુનું દુઃખ છે. 36,000 વીછી એક સાથે ડંખ મારે ને જેટલી પીડા થાય ને આટલી પીડા મરતા સમયે થાય હરેક વ્યક્તિ. મૃત્યુ ઈઝી નથી, આપણને એમ થાય કે દાદા બેઠા બેઠા વ્યા ગયા. એ અંદર કેટલું પીડાણા છે એ તમે નથી જાણતા. બહાર એનું રિએક્શન ન હોય એનો અર્થ એવો નથી કે અંદર પીડા નથી. આ મૃત્યુ છે. ઘણાને એમ થાય નહીં અમારા દાદાનું મૃત્યુ તો બહુ સારું થયું, સહેજ હેરાન ન થયા, તરત વયા ગયા. તમને એવું લાગે છે કારણ કે અંતઃકરણ કેટલું દુઃખ સહન કરે છે ને અંતઃકરણ જાણે છે. અને એટલા માટે શંકરાચાર્ય ભગવાન કહે છે કે જો આમાંથી બચવું હોય તો શું કરવું પડે, કે છે પાહી મુરારે. એ જે મુરારી ભગવાન કૃષ્ણ છે ને એની શરણમાં જવું પડે તો આ યાતનામાંથી મુક્ત થઈ શકાય. એટલા માટે ભગવાન કપિલ કહે છે કે માતા, જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ ધૈર્યપૂર્વક આ માયામય સંસારમાં અનાસક્ત રહી અને ભગવાનની ભક્તિ કરે છે. હવે આપણે અહીં આવી તો ગયા,
પણ હવે આપણે વિચાર ઈ કરવાનો છે કે અહીંથી નીકળવું કેમ. પણ લોકો હજી અહીંયા ટ્યુશન ક્લાસ એના લે, બોલે જીવન જીવવું કેમ, આ નથી શીખવાનું, મરવું કેમ એ શીખવાનું છે. કીધું ને, રામાયણ જીવન જીવતા શીખવે અને ભાગવત જે છે ને એ મરતા શીખવે. ધ આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ, સફળતાપૂર્વક કેમ નીકળવા જગતમાંથી, જેવો જેમ પિતામહ ભીષ્મ નીકળ્યા છે. માતા કુંતી, પાંડવો, પરીક્ષિત મહારાજ, આના મૃત્યુ સફળ છે.